નમસ્કાર મિત્રો એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જી એસઆરટી સી અંતર્ગત અગત્યની ભરતી પરીક્ષા વગર ડાયરેક્ટ ભરતી છે તો મિત્રો આની અંદર કયા કયા ડિપાર્ટમેન્ટની અંદર જગ્યા છે અને કોણ કોણ અરજી કરી શકશે સંપૂર્ણ વિગતવાર અને અરજી કરવાની છેલ્લી તારીખ અંતર પણ વિગતો જાણીશું તો વિડીયો અંત સુધી બને રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું આજે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ અંતર્ગત મધ્યસ્થ યંત્રાલય નરોડા પાટિયા અમદાવાદ ખાતે જગ્યાઓ આવેલી છે તો ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમના મધ્યસ્થ અંત્રાલય નરોડા પાટિયા અમદાવાદ ખાતે એપ્રેન્ટિક્સ એક્ટ ઓગણીસો એકસઠ નિયમ અનુસાર ઇલેક્ટ્રિશિયન મશિનિસ્ટ અને સીટ મેટલ વર્કર વેલ્ડર એમવી બીવી અંતર્ગત પેઇન્ટર છે મોટર મિકેનિકલ અને કોપા માટે જે ટ્રેડ પાસ કરેલા આઈટીઆઈ ઉમેદવારો જે એનસીવીટી અંત અંતર્ગત ફરજિયાત જેમણે આઈટીઆઈ કરી છે એ મિત્રો આની અંદર જઈ શકશે જરૂરી લઘુત્તમ લાયકાત આપણે જાણીએ કે ધોરણ દસ અને બાર પાસ અને સ્પેશલ અને આઈટીઆઈ મિત્રો આની અંદર એપ્રેન્ટિક્સ જે તાલીમાર્થી તરીકે રોકવાના હોય ઉમેદવારો એપ્રેન્ટિક્સ ઇન્ડિયા ડોટ ઓઆરજી ઉપર સૌથી પહેલાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજિસ્ટ્રેશન કર્યા પછી તમારે જે રજીસ્ટ્રેશનની જે હાર્ડ કોપી સાથે ઉપરોક્ત સરનામે વહીવટી શાખા તરીકે જે સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસથી બાર એક બે હજાર ચોવીસ સુધી અગિયારથી ચૌદ કલાક જે જાહેર રજા સિવાય શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાઓ સહિત અરજીપત્રક ભરી અને પંદર એક બે હજાર ચોવીસ સુધી તમારે ત્યાં અરજી ઓફિસે જમા કરાવવાની છે તો મિત્રો આની અંદર જે પણ મિત્રો આઈટીઆઈ કરેલું છે એ મિત્રોની માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટ જે આઈટીઆઈનું છે અને મિત્રો એપ્રેન્ટિક્સ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે રજીસ્ટ્રેશન કર્યું છે એની હાર્ડ કોપી અને તમામ પુરાવા જે આધાર કાર્ડ છે બે ફોટા છે એ ત્યાં તમારે ફોર્મ ભરીને ત્યાં રૂબરૂ જમા કરાવવાનું રહેશે તો છેલ્લી તારીખ છે પંદર એક બે હજાર ચોવીસ તો મિત્રો આ હતી એપ્રેન્ટિક્સ ઇન્ડિયા અંતર્ગત એપ્રેન્ટિક્સ માટે જે જીએસઆરટીસી અંતર્ગત અગત્યની પ્રતિ તો જૈન મિત્રો બંધ માતરમ છે કરવી ગુજરાત